ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 15મી સપ્ટેમ્બર અરવલ્લી જિલ્લાની શાળા કોલેજોમાં વિવિધ રમત ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। 36મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ થીમ હેઠળ તારીખ 15 સપ્ટેમ્બર 2022થી વિવિધ કાર્યક્રમોમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવશે। આ સંદર્ભે શાળા કોલેજ કક્ષાએ થનાર કાર્યક્રમો અને 36મી નેશનલ ગેમ્સના આયોજન બાબતે અરવલ્લી કલેક્ટર શ્રી ડોક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા આજરોજ સભાખંડ કલેક્ટર કચેરી મોડાસા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતો માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 12-16 સપ્ટેમ્બર દરમિયાન ખેલ માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સની થીમ હેઠળ વિવિધ રમત ગમત કાર્યક્રમોનું આયોજન જિલ્લાની શાળા અથવા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યમાં વરસાદના પગલે અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમો હવેથી તારીખ 15મી સપ્ટેમ્બરથી યોજાશે। વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે 7 વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાતે માત્ર 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં આ નેશનલ ગેમ્સનું આયોજન કરવાનું પડકાર ઉપાડ્યો છે, જે ગુજરાત સ્પોર્ટ્સની રમતો પ્રત્યેની સજ્જતા દર્શાવે છે। જિલ્લા કક્ષાનો એક કાર્યક્રમ તેમજ પ્રાંત અને તાલુકા કક્ષાએ અન્ય કાર્યક્રમો પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ વિદ્યાર્થીઓ અને રમતવીરો સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં પૂર્વ સરપંચોના સન્માન પણ કરવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ રમત ગમતની પ્રવૃત્તિઓ તેમજ નેશનલ ગેમ્સ એન્થમ મેસ્કોટ લોગોનું નિદર્શન કરવામાં આવશે। ફિટ ઇન્ડિયાના શપથ પણ આ પ્રસંગે લેવામાં આવશે। આ કાર્યક્રમમાં જિલ્લાના ખેલ મહાકુંભમાં વિજેતા થયેલ શ્રેષ્ઠ શાળાઓ તેમજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 36મો ખેલ મહોત્સવ ગુજરાત રાજ્યના જુદા જુદા 6 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગરમાં આગામી તારીખ 29મી સપ્ટેમ્બરથી તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી યોજાનાર છે। ભરત કડિયા સાથે જીગીસા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા। ગુજરાત રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમનું આયોજન થવા જઈ રહ્યું છે, જેના હેઠળ વિવિધ રમતો જે નેશનલ ગેમ્સમાં અલાઉડ છે તમામ રમતો ગુજરાતમાં 6 મહાનગરોમાં એના નેશનલ લેવલના કોમ્પિટિશન આયોજિત કરવામાં આવશે। એના અવેરનેસના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમો, પ્રાંત કક્ષાના કાર્યક્રમ અને દરેક સ્કૂલમાં ગામના તમામ લોકોને જોડીને કાર્યક્રમ રાખવાનું સરકાર તરફથી સૂચના છે, જેમાં કે જે ગામના પૂર્વ સરપંચો છે જેનો સરકાર જેનો ગામના વિકાસમાં ખૂબ સિંગફાળો રહ્યું છે એ તમામનું સન્માન કરવાનો કાર્યક્રમ, અને જેવા જેવા ગેમ્સ તમામ પબ્લિકમાં પોપ્યુલર છે કે જે ખેલ ભાવનાથી બધા લોકો જોડાય અને એ રમત જે છે કે આપણે ત્યાં ગુજરાતને જે તક મળી છે એ આપણા બધા ખેલાડીઓ સુધી પહોંચે, વધારેમાં વધારે લોકો સાથે જોડાય અને સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને બધા આપણા પણ વધારેમાં વધારે પ્લેયર્સ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચે એવી સરકારની અપેક્ષા છે। તો એ બાબતમાં આપણા જિલ્લામાં 15 તારીખમાં મહાત્મા ગાંધી કોલેજ ખાતે તમામ જે કોલેજ સ્ટુડન્ટ છે એ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે એનું જિલ્લા કક્ષાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। પછી જે જિલ્લાની તમામ સ્કૂલો છે એમાં જિલ્લાના તમામ અધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ એ તમામને સ્કૂલ અલોટ કરીને કે તમામ સ્કૂલોમાં જે બાળકો છે અથવા મોટી ઉંમરના પણ લોકો છે, આપણે જે ખેલ મહાકુંભમાં તમામ ખેલો જે લોકપ્રિય હતા એ તમામ ખેલોમાં બાળકો પ્લસ શિક્ષકો અને ગામજનો ભાગ લેશે। તો આપણે જે નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે એનો જે મેસેજ છે કે જે ખેલ સાથે આપણે બધા જોડીએ અને એમાં પણ સિદ્ધિ હાંસલ કરીએ એ દરેક ગામ સુધી, દરેક ખૂણા સુધી પહોંચે એ સરકારનો હેતુ છે। જેમ આપણે હું જણાવવામાં કે આપણે જે ગુજરાત સરકારે જેટલી જહેમત ઉઠાવી છે કે નેશનલ ગેમ્સ છેલ્લા 7 વર્ષમાં થયા નથી અને ગુજરાત સરકારને 4 મહિના પહેલાં ઓફર થયા, તો છેલ્લા 3-3.5 મહિનામાં ગુજરાત સરકાર તરફથી જે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણે ત્યાં એ તૈયાર કરીને કે નેશનલ લેવલના તમામ ગેમ્સ રમાય એ માટેનું આયોજન કરવામાં આવેલું છે, જે ખૂબ જ મોટો કામ છે। આપણે પણ એમાં સહભાગી થઈને આપણે પણ જે ખેલાડીઓ છે અથવા એ ફિલ્ડમાં જવા ઈચ્છે છે એ તમામ લોકો એ તમામ ગેમ્સ સાથે, કેમ કે ટીવી પણ એનું પ્રસારણ થતું હોય છે, ટેલિપેપરમાં પણ આવે કે કયા ગેમ્સ છે, એમાં ક્યાં ક્યાં વધી શકાય છે, કયા સારા પ્લેયર્સ છે, તો બધો જે કન્ટ્રીનો ખેલ જગત છે જે આપણા સ્ટેટમાં આવવાનું છે
तो आपनो पण स्टेट बधी खेलनी जे भावना छे एनाथी ओतप्रोत थाय, आपणे तमाम जे फील्डना माणसो छे ई बाबतमां जागरूक थईने वधारे और स्किल्ड थईने આગળ વધે અને આપણા રાજ્યનું દેશનું નામ રોશન કરે એવી અપેક્ષા છે। અરવલ્લી જિલ્લામાં મોડાસાના ડીપ વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। અરવલ્લી જિલ્લામાં મોડાસાના ડીપ વિસ્તારમાંથી જિલ્લા એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીને દબોચ્યા હતા। આરોપીઓ પાસેથી 6.2 કિલોગ્રામનો ગાંજો જપ્ત કર્યો હતો। મોડાસા શહેરની દેવભૂમિ સોસાયટીના દિનેશ પુરોહિત અને માણેકબા સોસાયટીના ઘનશ્યામ પુરોહિતની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી। એસઓજી પોલીસથી અન્ય 4 આરોપી તેમની પકડથી દૂર થયા હતા। અન્ય વોન્ટેડ 4 આરોપીઓમાં 2 રાજસ્થાનના, 1 મોડાસા અને 1 પ્રાંતિજનો હોવાનું જાણ મળેલ છે। એસઓજી દ્વારા પકડાયેલ 2 આરોપી પાસેથી ગાંજા સહિત 1.65 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો। એસઓજીના પીઆઈ જેકે વહોનિયા તેમજ તેમની ટીમ દ્વારા ગાંજાના જથ્થાને ઝડપવામાં સફળતા મળી હતી। તે બંને આરોપીઓને દબોચી લઈ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। દીપ સથવારા સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। દિયોદર ગ્રામ પંચાયત વીસીઈઓ કર્મચારીઓએ વિવિધ માંગણીઓને લઈને આવેદન પત્ર પાઠવ્યું હતું। વિધાનસભા ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતમાં વિવિધ સંગઠન પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેમાં દિયોદર તાલુકા ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વીસીઈઓ કર્મચારીઓએ વિવિધ માંગણીને લઈને આવેદન પત્ર પાઠવ્યું હતું। દિયોદર તાલુકાની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વીસીઈઓ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં કમિશન બ્રેઝ ઈ ગ્રામ પોલિસી હટાવી ફિક્સ વેતન 19,500, સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સરકાર શ્રી સાથે 16 વર્ષથી કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે તેવી વિવિધ માંગણીને લઈને તાલુકા વિકાસ અધિકારી બીકે શ્રી માણીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી। ગિરીશ જોશી સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, દિયોદર। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા વિજયનગર મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું। વિજયનગર તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા તારીખ 14/9/2022 રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નરોડા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટર સોનલ પાંડર ઉપર અમદાવાદ મહાનગરપાલિકાના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વિપુલ પટેલ ઉર્ફે સોમાભાઈ પટેલ ગેરકાયદેસર મંડળી બનાવી એકમત થઈ ડોક્ટરની ચાલુ ફરજે જ્ઞાતિ વિરોધ ઉચ્ચારણ કર્યું હતું, હુમલો કર્યો હતો, છેડતી કરી મંડળીના મળતિયાઓ સાથે બોટલમાં ભરેલ ગંદુ પાણી પીવડાવેલ હતું, ખૂન કરવાની ધમકી આપી હતી, ફરજમાં રૂકાવટ કરી હતી, જે બાબતે તારીખ 14/9/2022 રોજ વિજયનગર તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ આરોપી કોર્પોરેટર તેમજ તેના સાગરિત શ્રી મનીષ ભરવાડ વગેરે એ એકમત થઈ મહિલા ડોક્ટર સાથે નિષ્ઠુર કૃત્ય કરેલ છે, જેને સમગ્ર આદિવાસી સમાજ ખૂબ જ આક્રોશની લાગણી સાથે મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહીને વિજયનગર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી તબીબી મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। લલિત ડામોર સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર। આજનું આવેદન અમે અમારા આદિવાસી સમાજની દીકરી ડૉક્ટર સોનલબેન પાંડોર, જે નરોડા ખાતે અર્બન હેલ્થમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, તેમની સાથે એક અમદાવાદના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમાભાઈ પટેલ અને એમના અન્ય સાગરીતો દ્વારા એની કેબિનની અંદર ઘૂસી અને એને કેફી પીણું પીવડાવી જાતિ વિષયક અપમાનિત કરી એની ફરજમાં રૂકાવટ કરેલી, જે અંગે નરોડા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે। તેમ છતાં આ કોર્પોરેટર રાજકીય મોટી વગ ધરાવતા હોય એવું લાગે છે। ફરિયાદ થયા પછી આજ દિન સુધી એમની ધરપકડ થયેલ નથી, જેના લઈને અમારા આદિવાસી સમાજ આક્રોશિત છે અને આજે મામલતદારશ્રીને જલ્દીમાં જલ્દી આ આરોપીઓની ધરપકડ થાય, ફરિયાદીશ્રીને અને એના પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે અને દિન 10ની અંદર જો આવું રક્ષણ પૂરું પાડવામાં નહીં આવશે અને આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવશે તો આવનાર
ચૂંટણીની અંદર સાહેબ ભાજપ હોય કોંગ્રેસ હોય બીટીપી હોય કે આપ હોય અમે દરેક ગામની અંદર ગેટની અંદર બહિષ્કાર કરતા બોર્ડ મારી અમે ઇલેક્શનનો પણ બહિષ્કાર કરવાની આજ રોજ આપને માધ્યમથી સરકારશ્રીને મેસેજ આપવા માગીએ છીએ અને જે અંગે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે જેઓએ કીધેલું છે કે અમે આગળ મોકલી આપીશું ઘટિત તાત્કાલિક કરાવે થાય એવું કરીશું બાબર તાલુકાના સુથાર નેસડી ગામે એક યુવાનને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું भावर तालुकाना नेसडी गामे एक युवाने करंट लागता घटना स्थले ज मौत निपजू हतु। भावरना सुथार नेसडी गामना आंबाराम भाई पोताना घरे मळती माहिती मुजब छाश बनावाना वलोना वायर रिपेर करता करंट लाग्यो हतो अने घटना स्थले मौत थयु हतु। ते लाशने पीएम माटे भाबर रेफरल हॉस्पिटल खाते लाववामां आवी हती। आंबाराम भाईनुं करंट लागता मौत थता सुथार नेसडी गाममां दुखद घटना बनता સમગ્ર સુથાર નેસડી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। બાબર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। ગિરીશ જોશી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, ભાભર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને પ્રાંતિજ મામલતદાર વીઆર પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓને લઈને પ્રાંતિજ મામલતદાર વીઆર પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ચૂંટણી નજીક આવતા વિવિધ કર્મચારી મંડળ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને હાલ સરકાર સામે બાયો ચડાવી છે અને ધરણા તેમજ હડતાલ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રાંતિજ ખાતે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ પણ પોતાની પડતર માંગણીઓ અંગે ધરણા તેમજ અચોક્કસ મુદત માટે કેન્દ્ર બંધ રાખવા બાબતે સહિત તેઓની વિવિધ માંગણીઓને લઈને પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ મામલતદાર વીઆર પટેલને આવેદનપત્ર આપ્યું હતું અને મૌખિક રજૂઆતો પણ કરી હતી, જેમાં પ્રાંતિજ તાલુકા મધ્યાહન ભોજનના કર્મચારી મંડળના પ્રમુખ મંત્રી સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રતિલાલ ટેકવાણી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના મોવતપુરા ગામે ગતરોજ ચિલોડા સર્કલ પાસે નિવૃત્ત આર્મી જવાનોના ધરણા દરમિયાન અચાનક કાનજીભાઈ મોથલિયાનું નિધન થયું હતું। સાબરકાંઠાના વિજયનગરના મોવતપરા ગામે ગતરોજ ચિલોડા સર્કલ પાસે નિવૃત્ત આર્મી જવાનોના ધરણા દરમિયાન અચાનક મૃત્યુ પામેલા કાનજીભાઈ મોથલિયાનું નિધન થયું હતું। જો કે ગત મોડી રાત સુધી વિવિધ આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે તેમના વતન ખાતે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અંતિમ વિધિ યોજાઈ હતી તેમજ પરિવારજનોએ આ મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ ટાળ્યો હતો। ગતરોજ ગાંધીનગરના ચિલોડા પાસે નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ ન સંતોષાતા વહીવટી તંત્ર સામે ધરણા યોજ્યા હતા। જો કે ધરણાના આ કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠાના વિજયનગરના મોવતપરા ગામના કાનજીભાઈ મોથલિયાની અચાનક તબિયત બગડી હતી, જેના પગલે તાત્કાલિક ધોરણે તેમને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેના પગલે વહીવટીતંત્ર, પોલીસ અને આર્મી જવાનો વચ્ચે મોડી સાંજ સુધી વિવિધ આક્ષેપ પ્રત્યાક્ષેપ યોજાયા હતા। જો કે પરિવારજનોએ પેનલ પીએમ કરાવ્યા બાદ મોડી સાંજે મૃતદેહ સ્વીકારી તેમના માદરે વતને ખાતે અંતિમ વિધિ કરી હતી। આ તબક્કે સ્થાનિક સમાજ સહિત આસપાસના લોકોની હાજરીમાં અંતિમ વિધિ કરાઈ હતી। જો કે પરિવારજનોએ આ તબક્કે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારા પરિવારજનનો મૃત્યુ ચોક્કસ કયા કારણથી થયું છે તે પેનલ પીએમ દ્વારા જાણી શકાશે તેમજ વહીવટી તંત્ર સામે હાલમાં કોઈ પણ પ્રકારનો આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી। જો કે મોટી સંખ્યામાં આવેલા લોકો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં નિવૃત્ત આર્મી જવાન કાંજીભાઈ મોથલિયાની અંતિમ વિધિ કરાવી હતી। લલિત ડામોર સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર। આર્મી મેન કાનજીભાઈ રામજીભાઈ મોથલિયા હાલમાં નિવૃત્ત હતા, ત્યાર પછી તેના આ સિન્ડિકેટ બેંકમાં ફરજ બજાવતા હતા। એમની કોઈ માગણીઓ હતી એના અનુસંધાને એ લોકો કંઈ રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન બહુ જ ગરમી પડવાથી એમને કંઈ ગભરામણ થઈ હતી, તાત્કાલિક એમને સિવિલમાં લઈ ગયા, ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું હતું।
એમના પછી એમનું પોસ્ટમોર્ટમ કર્યું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. એમના પર જે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયા હતા એના વિશે અમારે કંઈ કહેવાનું રહેતું નથી. એમની ડેડ બોડીને અમે અહીંયા લાવી અમારા ગામમાં માદરે વતન સંપૂર્ણ વિધિ સાથે અગ્નિ સંસ્કાર કરેલા છે અને હવે પછી અમારે કોઈ વાદ વિવાદ કે કંઈ માગણી છે નહીં. પ્રદીપભાઈ કાનજીભાઈ મોથલિયા.